ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક રાઇટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. હોટેલ મેનેજર શાંતિલાલ વસાવાએ ચૈતર વસાવા સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હોટેલ મેનેજરનો આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન કાર્યકરોએ હોટેલમાં જમ્યા બાદ બિલ ચૂકવ્યું ન હતું. બિલના 1,28,000 રૂપિયા બાકી હતા, જે હોટેલના માલિકે મેનેજરના પગારમાંથી કાપી દીધા હતા. બિલની ઉઘરાણી માટે મેનેજરે જ્યારે ચૈતર વસાવાને ફોન કર્યો તો ચૈતર વસાવાએ ટોળા સાથે આવીને માર માર્યો હોવાનો મેનેજરે આક્ષેપ કર્યો છે. અગાઉ વનકર્મીને માર મારવાના ગુનામાં ચૈતર વસાવાને શરતે જામીન મળેલ છે, ત્યારે જો ગુનાહિત કૃત્ય બહાર આવશે તો શરતે જામીન રદ પણ થઈ શકે છે. હોટલ માલિક કેમ એમ કહે છે કે એમના માણસો આવતા હતા, એમનું જે બિલ હતું એ બિલ ચૂકવણી થઈ ગયું છે. ખરેખર એમના માણસો આવતા જ હતા એ જ સાબિતી હું કરવા માંગુ છું. અને જયારે હું હોટલમાંથી મને 21 જૂને છૂટો કરવામાં આવ્યો એના પછી સંજયભાઈ એમ કરે છે કે અમારો હિસાબ કિતાબ બધો ફાઇનલ છે, જે આમ આદમી પાર્ટીનું બિલ હતું એની ચૂકવણી થઈ જાય છે. તો એ લોકોએ હકીકતમાં એવી છે કે એ લોકોએ મારો હિસાબ કિતાબ 1,71,000 નું જે મારું મહેનતાણું નીકળતું હતું એ મહેનતાણાના અંદરથી 1,28,720 રૂપિયા કાપેલા છે. એમાં આમ આદમી પાર્ટીનું બિલ બી અંદર કાપેલું છે. લોકોએ પણ મને 3 મહિના ખો આપેલું છે. ત્યારે જે ઘટના ઘટેલી છે 16 તારીખ જે રાતે 10:30 વાગે ચૈતરભાઈ મને ઘરે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે, એ હકીકત જ છે.